નમસ્કાર મારા વાળા મિત્રો, સ્વાગત કરો બધાનું આપણી ચેનલ અલ્પેશ ક્રેશનની અંદર. તો મિત્રો, આજે આપણે તમને જબરદસ્ત એક એટીટ્યૂડવાળો વિડીયો કરતા શીખવાના છીએ, હિન્દી સ્ટાઇલની અંદર, એટલે હિન્દી સોંગની અંદર. ઠીક છે, ફૂલ પ્રોજેક્ટની અંદર છે, સાવ સવાલ સિમ્પલ છે. બસ તમે તમારા ખાલી ફોટા મૂકીને આખો વિડીયો તમારો બની જશે. તો એક નાનક ડેમો જોયો, ત્યાર પછી તમને આપણે કઈ રીતે ફોટાને સેન્ડ કરું, કઈ રીતે પ્રોજેક્ટને એડ કરું, બધું આપણે તમને ડેમોની પાસે બતાવેલું છે. ફૂલ ડેમો તમારે જવું હોય તો ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. તો ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપણે આપેલી છે. હવે ડેમોની અંદર તમે જે વિડીયો જોયો છે, એવો વિડીયો બનાવવા માટે તમારે એક પ્રોજેક્ટને એડ કરવાનો છે. પ્રોજેક્ટ એડ કરવા માટે તમારા ફોનની અંદર જે ગૂગલ છે તેને તમારે ઓપન કરી લેવાનું રહેશે. ગૂગલનેથી ઓપન કરશો એટલે આ પ્રમાણે તમારી પાસે ગૂગલ છે તે ખુલીને આવશે. તો અહીંયા આગળ તમને ઉપર એક સર્ચ કરવા માટેનું આઇકન મળશે. ત્યાં આગળ તમારે ક્લિક કરી એક નામ લખવાનું છે, અલ્પેશ ક્રિએશન 01. ઠીક છે, તો આ પ્રમાણે જે નામ લખેલું છે આ નામ તમારે લખી દેવાનું છે. લખીને સર્ચ કરશો, નીચે આ રીતે વેબસાઇટ આવી છે, ત્યાં આગળ તમારે સેમ નામ લખેલું દેખાય છે, અલ્પેશ ક્રિએશન 01. આના પર તમારે ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે આ પ્રમાણે તમારી પાસે છે વેબસાઇટ ખોલીને આવે છે. આને છે ઉપર, અહીંયા આગળ તમને ઉપરની સાઈડ એક સર્ચનું આયકન દેખાય છે, એના પર ક્લિક કરી અહીંયા આગળ તમારે એક કોડ લખી દેવાનો છે. કોડ છે 0553 0553. ઠીક છે, આ કોડ તમે થંબનેલમાં, ડિસ્ક્રિપ્શનમાં અને અહીંયા આગળ આપણે તમને આપી દીધો છે. ત્યાર પછી જે આ ફોટો છે આના પર તમારે ક્લિક કરવાનું રહેશે. આ પ્રમાણે ખોલીને આવે એટલે આને ઉપરની તરફ કરી અને તમારે સેજ નીચે જવાનું છે. થોડાક તમે નીચે આવશો એટલે તમને અહીંયા આગળ જો આ પ્રમાણે ફૂલ પ્રોજેક્ટ આ પ્રમાણે લખેલું દેખાય છે, આના પર તમારે ક્લિક કરવું છે. ક્લિક કરશો ડાયરેક્ટ એલર્ટ મોશનની અંદર છે ફૂલ પ્રોજેક્ટ તે એડ થઈને આવશે. અહીંયા આગળ તમને એક ઇનપુટ છે તે જોવા મળશે, તે ઇનપુટના બટન ઉપર તમે ક્લિક કરી અને પ્રોજેક્ટને અહીંયા આગળ એડ કરી શકશો. ઠીક છે, આ ઇનપુટ લખ્યું છે આના પર તમે ક્લિક કરી દેશો એટલે આ પ્રોજેક્ટ અહીંયા આગળ એડ થઈને આવી જશે. હવે અહીંયાથી તમારે તેને ઓપન કરવાનું છે. પ્રોજેક્ટને ઓપન કરશો એટલે આ પ્રમાણે તમારી પાસે એક પ્રોજેક્ટ છે તે ખુલ્લીને આવી જશે. જે ફૂલ પ્રોજેક્ટ છે એટલે તમારે ખાલી અહીંયા આગળ ફોટા બદલાવવાના છે, પણ કઈ રીતે બદલવા તેના માટે વિડીયોની થોડોક ધ્યાનથી જોતા રહેજો. આવી રીતે ઉપરની તરફ કરી અને થોડુંક નીચે આવવાનું છે. થોડાક નીચે આવશો તમને અહીંયા આગળ એક લખેલું દેખાય છે, ગ્રુપ ઇમેજ. આ ઇમેજ લખ્યું છે, આ લાઇન છે રેડ કલરની, એના પર તમે ક્લિક કરજો. જેવું તમે ક્લિક કરશો એટલે નીચે તમને ઘણા બધા ઓપ્શન આવશે, તેમાં તમને અહીંયા આગળ એક ઓપ્શન મળશે. ઠીક છે, આ નીચેથી બીજા નંબરની જે લાઈન છે ત્યાં આગળ લખ્યું છે ગ્રુપ એડિટ. જો અહીંયા આગળ લખ્યું છે ગ્રુપ એડિટ, એના પર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે અહીંયા આગળ તમને બે લાઇન જોવા મળશે. તો પહેલી જે લાઇન છે ત્યાં તમને લખ્યું છે ઇમેજ ફોટો. ઠીક છે, ફોટાવાળી જે લેયર છે એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે પાછા નીચે ઓપ્શન આવશે. આ ઓપ્શનની અંદર તમારે જે પહેલો જે ઓપ્શન આવશે કલર એન્ડ ફિલ, આ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી તમારી પાસે નીચે એક નંબર આવશે, આ જે નંબર લખેલો છે ને આ લાઈન, આના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી તમારે જે પણ અહીંયા આગળ ફોટો રાખવો છે તે ફોટો તમે સિલેક્ટ કરી લો અને ઉપર જે પ્લસનું આઇકન છે એના પર તમે ક્લિક કરી દો. આ રીતે તમારો ફોટો ત્યાં આગળ આવી જશે અને તમારે અહીંથી એકવાર બેક દબી દેવાનું રહેશે તે તમારો ફોટો ત્યાં આગળ સેટ થઈને આવી જશે. તમારે સેટ કરવાની જરૂર નથી. ત્યાર પછી તમારે આગળ જવાનું છે. અહીંયા આગળ તમને આવી રીતે લખ્યું છે ગ્રુપ ઇમેજ. ઠીક છે, તો આ જે ફોટો બીજો છે નીચે તે ફોટો આપણે સેન્ડ કરવાનો છે. સેમ કરવાનું છે જે રીતે આપણે તમને આ પહેલાં ઇમેજની અંદર કર્યું છે, તે જ રીતે તમારે ખાલી આ જે ગ્રુપવાળી લાઇન છે એના પર ક્લિક કરી દેવાનું. નીચે એક ઓપ્શન આવશે એડિટ ગ્રુપનું, એના પર ક્લિક કરી દેવાનું રહેશે. અહીંયા આગળ તમે ક્લિક કરશો એટલે તમને ઉપર જ પહેલા નંબરની લાઇન ઉપર ઇમેજ છે આના ઉપર ક્લિક કરી, હવે તમારે અહીંયા આગળ પહેલો ઓપ્શન આવશે કલર એન્ડ ફિલ, એના પર ક્લિક કરી ઇમેજને તમારે સેન્ડ કરી દેવાનો રહેશે. એટલે તમારે બે ઇમેજ જ્યાંથી સેન્ડ થઈ જશે. ત્યાર પછી તમારે છે આગળ જવાનું છે. થોડાક તમે આગળ આવશો એટલે તમને આજે બે ગ્રુપ દેખાઈ રહેશે, આની અંદર તમારે કાંઈ પણ ચેન્જીસ કરવાની જરૂર નથી. આગળ રીતે આગળ આવી જવું છે જ્યાં આગળ પાસપોર્ટ 14 સેકન્ડ સુધી. હવે અહીંયા આગળ તમને ઇમેજ દેખાશે. ઠીક, આ ઇમેજ જે છે અને વિડીયોને એન્ડ સુધી તમને આ રીતે ઇમેજ દેખાશે અલગ અલગ. તો તમારે ખાલી છે આ ઇમેજ જોઈ તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી નીચે ઓપ્શન છે કલર એન્ડ ફિલ, એના પર ક્લિક કરવાનું રહેશે. આ જે પહેલો જ ઓપ્શન છે, ત્યાર પછી નીચે જે નંબર છે એ નંબર ઉપર તમારે ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે ફોટો સિલેક્ટ કરી અને લઈ લેવાનો છે. એટલે કે આવી રીતે તમારે વિડીયોના એન્ડ સુધી ખાલી ફોટા બદલવાના છે એટલે તમારો આખો વિડીયો બની અને રેડી થઈ જશે. ઠીક, તો વિડીયોના એન્ડ સુધી તમને અલગ અલગ ઇમેજ દેખાઈ રહ્યા છે, બધા ફોટા છે તેની અંદર સેન્ડ થયેલા છે. આવી રીતે તમારે ખાલી ઇફેક્ટ ઓટોમેટિક સેટ થઈ જશે. આ બધા ફોટા તમે સેન્ડ કરશો એટલે તમારો વિડીયો બની જશે. તો મિત્રો મળશે એક નવા વિડીયોની અંદર. ત્યાં જી, ગુડ બાય.